નમસ્કાર, જય ગૌ માતા. આજે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. તો ગાયને આપણે માતા કહીએ છીએ. જનરલી આપણા જન્મતાની સાથે જન્મથી લઈ મૃત્યુ સુધી આપણે દૂધ સાથે જોડાયેલા હોઈએ છીએ. કારણ કે શરીરમાં દરેક તત્વ, દરેક વિટામિન, દરેક પ્રકારના જરૂરિયાતમંદ જે પણ આ વસ્તુ હોય છે એ ગાયના દૂધમાં હોય છે, એટલે કે આપણી માંમાં હોય છે. તો આપણી પ્રથમ માં કે જે આપણે જન્મ આપે છે એ, અને પછીથી આપણે જ્યારે પગભર થઈએ એના પછીની માં એટલે કે ગૌ માતા. તો ગૌ માતાનું દૂધ પીવાથી આપણા વિચારો, આપણી બુદ્ધિ અને દરેક જે આપણા સંસ્કારો છે એ માતા જેવા જ રહે છે. એટલે જ આપણે ગાયને માતા કહીએ છીએ કે જેનું દૂધ પીઓ એવા જ આપણા સંસ્કારો આવતા હોય છે, કે જે માનું દૂધ પીધું હોય છે એ જ માં જેવા સંસ્કારો આપણા હોય છે. તો પછીથી પણ આપણે જે ગાયનું દૂધ પીએ એવા જ આપણા સંસ્કારો રહેતા હોય છે. તો આજના યુગમાં માર્કેટમાં અનેક પ્રકારના દૂધ વેચાણમાં જઈ રહ્યા છે. તો લોકોને આજે જોઈએ તમે કે કેટલાય કેન્સરજન્ય રોગો થઈ ગયા છે. કેટલાય લોકો 70% ડાયાબિટીસ બોલશે. આજ તમે ગૂગલ સર્ચ કરો, યુટ્યુબ સર્ચ કરો તો 70% ડાયાબિટીસ, મતલબ કે દૂધમાં જે પણ ગ્લુકોઝ છે એ ઓરિજિનલ ગ્લુકોઝ નથી, કે જે આપણા લીવરને બગાડે છે, કિડનીને બગાડે છે. તો મતલબ જે ગાયનું દૂધ પીવાથી આ બધા રોગોમાંથી મુક્તિ મળે છે. અને કેટલી જગ્યાએ તો ગાય થેરાપી પણ નીકળી છે કે જે તમે ગાયને ટચ કરવા જાઓ તો પણ 500 રૂપિયા લે છે. તો આપણા જો ઘર આંગણે ગાય હોય તો આપણે ટચ કરવા મળશે કે એની એક પોઝિટિવ ઉર્જા છે એ પણ આપણા શરીરમાં આવશે. અને એનું જો દૂધ પીવામાં આવે તો આપણી 3-4 પેઢી આપણી સુધરી શકે છે, બરાબર. તો અમે આજના દૂધ દિવસે, વિશ્વ દૂધ દિવસ નિમિત્તે બધાને શુભકામનાઓ. અને દરેક જો ખેડૂત હોય તો પોતે એક ગાય રાખી શકે છે, અને જો સિટીમાં રહેતા હોય તો અવશ્ય ગાયનું દૂધ વાપરવું જરૂરી છે. જય ગૌ માતા, જય ભારત.